નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠની અંદર સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે અને તેની અંદર પાઠ નંબર પાંચ શિલાયા પ્રવાસ વિશે આપણે માહિતી મેળવવાની છે તો બાળ મિત્રો પ્રવાસ જવું તો બધાને જ ગમે છે તમને પણ ગમે છે અમને પણ ગમે છે પ્રવાસ કોને ના ગમે એટલે આની અંદર આ પાઠની અંદર શિલા નામની એક છોકરી છે તે પ્રવાસમાં જાય છે અને તે પ્રવાસની અંદર શું શું જોવે છે એની વિગત આ પાઠની અંદર કહેવામાં આવી છે તો ચાલો બાળ મિત્રો આ પાઠની અંદર શબ્દોની આપણી સમજૂતી સમજીએ અને પાઠની પણ સમજૂતી સમજીએ તો પાઠની અંદર ધ્યાન રાખીએ પાટનું નામ છે શિલાયા પ્રવાસ શિલાયા એટલે એક છોકરીનું નામ છે શિલા પ્રવાસ એટલે પ્રવાસ શિલા પ્રવાસમાં જાય છે ગુજરાતી એનું થાય છે શિલાયા એટલે શિલા પ્રવાસ એટલે પ્રવાસમાં શિલા પ્રવાસમાં જાય છે એની અંદર એમાં જોઈએ અંદર સવિતા એટલે સવિતા ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ વડે ભ્રમણ એટલે મોબાઈલ ભાષણ એટલે વડે મોબાઈલ વડે ધૃત્વ એટલે સાંભળીને હરી એટલે હરી ઓમ એટલે ઓમ મોબાઈલમાં સાંભળીને મોબાઈલમાં સાંભળીને અથવા તો બોલીને હરિ ઓમ શિક્ષિકા એટલે કે જે શિલાના શિક્ષક છે તે વાત કરે છે હરી એટલે હરી ઓમ એટલે ઓમ કહ એટલે કોણ વધતી એટલે બોલે છે જે શિલાના શિક્ષક છે તે કહે છે હરી ઓમ કોણ બોલે છે શિલાના મમ્મી સવિતા સવિતાબેન બેન છે એ બોલે છે મોબાઈલ વડે એટલે મોબાઈલમાં સાંભળીને હરિ ઓમ એટલે શિક્ષિકા છે એટલે કે શીલાના જે શિક્ષક છે તે જવાબ આપે છે હરિ ઓમ કોણ બોલે છે આપણે કોઈ પણ જોડે વાત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ પૂછીએ છીએ શિલાના જે શિક્ષક છે તે પૂછે છે કે કોણ બોલે છે સવિતા પછી સવિતા બોલે છે અહમ એટલે હું શિલાયા એટલે શિલા માતા એટલે માથા વધામી એટલે બોલું છું હું શિલાની માતા બોલું છું કોણ બોલું છું તો કે હું શિલાની માતા બોલું છું પ્રવાસે એટલે પ્રવાસમાં મમો એટલે મારી પુત્રી એટલે દીકરી અસ્તી એટલે છે પ્રવાસમાં મારી દીકરી છે જે સવિતા છે તે કહે છે કે હું શિલાની માતા બોલું છું પ્રવાસમાં મારી દીકરી છે ફરીથી એકવાર

શિક્ષિકા એટલે શિક્ષક શિલા એટલે શિલા પ્રતિ એટલે તરફ ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ લઈને પ્રયતી એટલે જાય છે કવિતા કહે છે હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું શિક્ષક શિલા તરફ મોબાઈલ લઈને જાય છે શિક્ષક છે તે શીલા બોલે છે અંબ એટલે માં કથમ એટલે શું અસ્તિ એટલે છે સર્વ એટલે બધા કુશલમ એટલે કુશળ વા એટલે શું માં શું બધા કુશળ છે ને ને એનું ગુજરાતી એમ થાય છે 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 માં બધા કુશળ શિક્ષિકા તે કહે છે હા તે છે કઈક કામ છે શું તમારે કામ છે તો સવિતા કહે છે હા હું એની સાથે વાતચીત કરવા છું છું તો જે શિક્ષક છે તે શિલા તરફ પોતાનો મોબાઈલ છે તે લઈ જાય છે અને શિલા છે તે કહે છે માં શું કઈક કામ શું બધું કુશળ છે ને શું બધું કુશળ છે ને આ શિલા છે તે કહે છે શું બધું કુશળ છે ને ફરીથી એક વખત જોઈ લે બે પેરેગ્રાફનું સવિતા અને શિલા શિક્ષિકા છે એટલે કે સવિતા એટલે શિલાની માતા અને શિક્ષક વચ્ચે વચ્ચે વાતચીત થાય છે વાતચીત આ રીતે થાય છે સવિતા છે તે મોબાઈલ વડે સાંભળીને અથવા તો બોલીને કહે છે હરિ ઓમ તો શિક્ષક છે તે જવાબ આપે છે હરિ ઓમ કોણ બોલે છે તો સવિતા કહે છે હું શિલાની માતા બોલું છું પ્રવાસમાં મારી દીકરી છે તો શિક્ષકા છે 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 તે જવાબ આપે હા શું એનું કામ શિક્ષિકા છે તે કે છે હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું શીલા શિક્ષક છે તે શિલા તરફ મોબાઈલ લઈને જાય છે શીલા કહે છે માં શું બધું કુશળ છે ને શું ત્યાં બધું સારું છે ને સવિતા અહીંયા જવાબ આપે છે સવિતા આમ એટલે હા અહમ એટલે 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 હું કુશલીની કુશળ કુશળ છું તમારો પ્રવાસ એટલે પ્રવાસ પ્રથમ એટલે કેવો પ્રચલતી એટલે ચાલે છે હા હું કુશળ છું તમારો પ્રવાસ કેવો ચાલે છે કેવો ચાલે છે તો શીલા બોલે છે પ્રવાસ એટલે પ્રવાસ તુમ એટલે તમે સમ્યક એટલે સારો પ્રચલતી એટલે ચાલે છે હા પ્રવાસ સારો ચાલે છે જે શિલા છે તે જવાબ આપે છે કે પ્રવાસ તો સારો ચાલે છે અહમ એટલે હું અજંતા ગુફાયા એનું ગુજરાતી તેજ થાશે અજંતા ગુફાયા અસ્મિ એટલે છું અત્યારે હું અજંતાની ગુફામાં છું જે શિલા છે તે કહે છે મારો પ્રવાસ તો બરોબર ચાલે છે મારો પ્રવાસ છે તે સારો ચાલે છે અત્યારે હું અજંતાની ગુફામાં છું તો સવિતા છે કે શોભનમ શોભનમ એટલે સરસ તત્ર એટલે ત્યાં કિમ એટલે શું કિમ એટલે શું અસ્તિ એટલે છે સવિતા છે તે કહે છે સરસ ત્યાં શું શું છે સવિતા છે એટલે કે શિલાની જે માતા છે તે કહે છે કે સરસ અને ત્યાં શું શું તમને જોવા મળે છે તો શિલા કહે છે અત્ર એટલે અહીં અનેક કાની એટલે કે અનેક ચિત્રાણી એટલે ચિત્રો એટલે શિલ્પો એટલે અને એટલે એટલે છે અનેક કે ઘણા બધા ચિત્રો અને શિલ્પો પણ છે અહીંયા શું શું જોવા મળે છે તો કે અહીંયા ઘણા બધા ચિત્રો જોવા મળે છે અને શિલ્પો પણ જોવા મળે છે ફરીથી એકવાર સવિતા કહે છે હા હું કુશળ છું હું હા હું સારી છું તમારા તમારો પ્રવાસ છે તે કેવો ચાલે છે જે સવિતા છે એ શિલાને પ્રશ્ન પૂછે છે કે તમારે જે તમે જે પ્રવાસમાં ગયા છો એ પ્રવાસ કેવો ચાલે છે તો શિલા કહે છે પ્રવાસ તો અમારો સારો ચાલે છે જે અમે પ્રવાસમાં ગયા છીએ એ પ્રવાસ તો અમારો સારો ચાલે છે અત્યારે હું અજંતાની ગુફામાં છું ક્યાં છું બાળકો તો કહે છે કે અત્યારે હું અજંતાની ગુફા છે ત્યાં છું તો સવિતા કહે છે સરસ

સવિતા સવિતા અને શિક્ષિકા વચ્ચે થાય છે છે એમાં બોલે મોબાઈલ સાંભળીને અથવા તો મોબાઈલ વડે હરિ ઓમ શિક્ષિકા કહે છે હરિ ઓમ કોણ બોલે છે તો સવિતા કહે છે હું શીલાની માતા બોલું છું પ્રવાસમાં મારી દીકરી છે શિક્ષિકા કહે છે શિક્ષક કહે છે આમ એટલે હા અસ્તિ એટલે છે હા છે કિતિત એટલે કઈક કાર્યમ એટલે કામ અસ્તિ એટલે છે શું વા એટલે શું શું તેનું કઈક કામ છે શિલાનું કઈક કામ છે તો સવિતા કહે છે આમ એટલે હું અહમ એટલે આમ એટલે હા અહમ એટલે હું તયા એટલે તેની સહ એટલે સાથે વાર્તાલાપ એટલે વાતચીત કરતું એટલે કરવા ઈચ્છામી એટલે ઈચ્છું છું હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું શિક્ષિકા એટલે શિક્ષક શિલા એટલે શિલા પ્રતિ એટલે તરફ ભાષણમ એટલે મોબાઈલ વડે એટલે જાય છે મોબાઈલ લઈને જાય છે છે શિક્ષક શીલા કહે છે માં શું બધું કુશળ છે ને શું બધું સારું છે ને તો સવિતા છે તે જવાબ આપે છે આમ એટલે હા અહમ એટલે હું કુશલમ એટલે કુશળ છું હા હું કુશળ છું ભવત્યા એટલે તમારો પ્રવાસ એટલે પ્રવાસ કથમ એટલે કેવા પ્રચલિત એટલે ચાલે છે તમારો પ્રવાસ કેવો ચાલે છે શિલા એટલે શિલા શિલા જવાબ આપે છે પ્રવાસ પ્રવાસ એટલે 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 તમે સમ્યક સારો ચાલે છે અમારો પ્રવાસ સારો ચાલે છે અધુના એટલે અત્યારે અહમ એટલે હું અજંતા ગુફાયામ એટલે અજંતાની ગુફામાં અસ્મિ એટલે છું અત્યારે અમે ક્યાં છીએ તો કે અત્યારે અમે અજંતાની ગુફામાં છીએ સવિતા છે તે જવાબ આપે છે શોભનમ એટલે સરસ તત્ર એટલે ત્યાં ત્યાં કિમ એટલે એટલે શું 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 અસ્તિ છે છે સરસ તો શિલા છે તે જવાબ આપે છે અત્ર એટલે અહીં અનેકાની એટલે અનેક એટલે અથવા તો ઘણા બધા ચિત્રાની એટલે ચિત્રો શિલ્પાની એટલે શિલ્પો ચ એટલે અને એટલે છે અહીં ઘણા બધા ચિત્રો છે અને ઘણા બધા શિલ્પો અહીં જોવા મળે છે અહીં અહીંયા ડિજિકલ તાસને આપણે પૂર્ણ કરીશું અને ફરીથી નવા તાસમાં આપણે આ પાઠ વડે ભણીશું આભાર